ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો રિજન્સી મેગાસિટીની હાલત કફોડી બની ગઈ અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો. મહુવા શહેરનું નેસવટ ચોકડી પાસે આવેલ રિજન્સી મેગાસિટી 520 બ્લોક ધરાવતી આ મેગાસિટીની હાલત ભયજનક બની ગઈ છે અને ત્યાંના સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યાંના સ્થાનિક લોકો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અહીંયા અમારી આ રિજન્સી મેગાસિટીમાં કોઈપણ જાતની સુવિધાઓ મળેલ નથી. 2011ની સાલમાં રિજન્સી મેગાસિટીની યોજના રહેવા માટે બહાર પાડવામાં આવી હતી અને આ યોજનામાં રિજન્સી મેગાસિટીના બિલ્ડરો દ્વારા વચન આપવામાં આવેલ કે લાઇબ્રેરી, ગાર્ડન, લીપ, સ્કૂલ જેવી અનેક સુવિધાઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. હજી પણ કોઈ જાતની સુવિધા આપવામાં આવી જ નથી અને બિલ્ડરોને ત્યાંના સ્થાનિક લોકો ફોન કરે છે તો તેમના ફોન ઉપાડતા નથી અને ફોન ઉપાડે તો એમ કહે છે કે હા, તમારું કામ થઈ જશે, તેવો જવાબ આપીને ફોન કાપી નાખે છે તેવું તેના સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને સ્થાનિક લોકોએ બિલ્ડરોને મેન્ટેનન્સ એડવાન્સમાં પણ આપેલ છે અને તેના સ્થાનિક લોકો એમ કહે છે કે અમારા લોકોને પૈસા ક્યાં ગયા. અને 3 દિવસ પહેલાં આ રિજન્સી મેગાસિટીની GAB દ્વારા તેમના પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું હતું. અંદાજે 200 જેટલા લોકો છેલ્લા 3 દિવસથી પાણી વગરના છે અને લોકોમાં 5મા માળેથી નીચે કૂવામાંથી પાણી ઉપર ચડાવે છે અને તો પણ આ બિલ્ડરના પેટનું પાણી હલતું નથી અને ત્યાંના સ્થાનિક લોકો રોષે ભરાઈ ગયા છે અને પેલા મોટા મોટા વચનો આપેલા અને ત્યારે કોઈ પણ ધ્યાન પણ દેખાતું નથી. અને ભાવનગરના એડવોકેટ દ્વારા પણ આ રિજન્સી મેગાસિટીના બિલ્ડરોને નોટિસ આપવામાં આવી હતી અને તો પણ હજી કોઈ પણ જાતનું નિવારણ આવેલ નથી અને આ રિજન્સી મેગાસિટીમાં ગરીબ લોકોની મૂડી વેડફાઈ ગઈ છે. તો હવે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે? TV ચેનલ સ્થાનિક લોકોને મીડિયા સમક્ષ માંગ ઉઠી છે, અમને રિજન્સી મેગાસિટીમાંથી ન્યાય અપાવો. ધર્મેશ મહેતા, ZSTV, મહુવા. જી ભાઈ, આપ રિજન્સી મેગાસિટીના સ્થાનિક તરીકે આપ રહો છો તો આપ રિજન્સી મેગાસિટી તરીકે શું આપની પ્રોબ્લેમ છે, શું સમસ્યા છે ને એ આપ જણાવશો. અમે અહીંયા 42,500 જેવું મેન્ટેનન્સ બિલ્ડરોએ લીધેલું છે અને અંદાજિત 2 કરોડ જેટલી રકમ અમે બિલ્ડરોને આપેલી છે કે જે બિલ્ડરોએ મેન્ટેનન્સ કરવાનું છે, છતાં પણ કોઈ બિલ્ડર અહીંયા મેન્ટેનન્સ કરતું નથી. અને આપ જોઈ શકો છો 13 બિલ્ડિંગ છે તો એમાં 2-3 જગ્યાએ લિફ્ટ ચાલુ છે, 5-5 ફ્લોરની બિલ્ડિંગ છે. તો બાકીના લોકો, બાકીના બિલ્ડિંગવાળાઓ બહુ હેરાન પરેશાન થાય છે અને પ્લસ બાકી રહે તો લાઇટનું બિલ, મીટર અહીંયા કપાઈ ગયું છે તો લાઇટ બિલ ભરતા નથી, જેના હિસાબે પાણી આવતું નથી. અને પાણી મેઇન બહુ મોટો પ્રશ્ન છે કે પાણી અત્યારે 3-4 દિવસથી રિજન્સી મેગાસિટીમાં પાણી નથી મળ્યું તો 5-5 માળા સુધી લેડીઝો, મહિલાઓ, બહેનો દાદર ચડીને પાણી ચડાવે છે અને બહુ ગંભીર પરિસ્થિતિ છે. તો આપે રજૂઆત આગળ કરેલી છે, ત્યાંથી શું જવાબ આવે છે ત્યાંના કોન્ટ્રાક્ટરોનો? રજૂઆત બિલ્ડર લોકોને કરેલી છે, જે લોકોએ તદ્દન હાથ ઊંચા કરી દીધા છે અને કોઈ જવાબ આપતા નથી. અને અમે લોકોએ હાઈકોર્ટમાં અને ગ્રાહક સુરક્ષા ભાવનગર જેમાં કેસ પણ કરેલો છે ત્યાંથી પણ તંત્ર અમને એવું લાગે છે કે હાવ તદ્દન સૂતું હોય, કોઈ જાણકારી અમને આપતું નથી અને કોઈ જગ્યાએ જાય તો કંઈ અમને સંતુષ્ટ મળે એવો કોઈ જવાબ આપતું નથી. હવે આપ શું કહેવા માગશો? બસ અમે મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જે તંત્ર સૂતું છે, કે જેના ખોળામાં અમને એવું લાગે છે કે પૈસા પડી ગયા છે, જેના હિસાબે ઊભા નથી થઈ શકતા લોકો, બિલ્ડરો કે સરકારી અધિકારીઓ, તો એને તમે ઊભા કરો અને અમારો પ્રશ્નનું જલ્દીથી સોલ્યુશન આવે એવો અમારો હેતુ છે.